હાલોલ તાલુકામાં આવેલ વાવ પંચાયતમાં ગામના વહીવટદાર તલાટી દ્વારા 6 મહિના પહેલા બનાવવામાં આવેલ રોડ નાળું બનાવવામાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવતા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. હાલોલ તાલુકાની વાવ પંચાયત કે જ્યાં પંચાયતના વહીવટદાર દ્વારા ટૂંક સમય પહેલા રોડ અને નાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ વહીવટદાર સરપંચ અને તલાટી દ્વારા બનાવવામાં આવેલ રોડ નાળું તૂટેલી હાલતોમાં જોવા મળ્યું. જ્યારે હાલોલ બાંધકામ શાખાના એસઓ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવે છે કે પછી ઓનલાઈન બિલ પાસ કરીને ઓનલાઈન રેખાની ટકા પૂરી લઈને બોગસ કામના બિલો પાસ કરવામાં મશગુલ રહેશે. હવે જોવાનું રહ્યું કે હાલોલ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા ઓનલાઈન બિલો પાસ કરતા અધિકારી પર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. પછી સર્વનો સાથ સર્વનો વિકાસ. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, પંચમહાલ, હાલોલ. પરમારી લેવન કુમાર અર્જુનસિંહ, ગણસર વાવ. અમારા ગામની અંદર 6 મહિના પહેલાં આ રોડ અને નાળું બનાવવામાં આવ્યું હતું. અત્યારે 6 મહિના હજુ પૂરા નહીં થયા. રોડમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે, એનું કંઈ પૂરું સળિયા નહીં નાખવા નાળાની અંદર. અને તલાટી સરપંચ કંઈ બી કામ કરતા નથી યોગ્ય રીતે, અને એમનું જે બી થતું હોય એમનું જ કરે છે, અને ગામનો કંઈ વિકાસ થતો નથી. તો એના માટે કંઈ યોગ્ય પગલાં લો અને અમને સપોર્ટ કરો સરકાર પણ. તલાટીનું શું નામ છે? તલાટીનું નામ છે અંકિત. અને સરપંચનું? સરપંચ ના હોય, એમના ઘેર નામ છે. ના ના ના, એમના ઘેરથી નામ શું છે? ચંપાબેન પ્રતાપસિંહ નાયક. તલાટી સરપંચનું શું નામ છે? ચંપાબેન નાયક.